नमस्कार दर्शक मित्रों, निर्भया न्यूज की विशेष रजूआत जीरो ओवर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज जीरो ओवर कार्यक्रम में बात करवानी छे कांग्रेस ने लईने। एक बाजु जी रीते पश्चिम बंगाल मुख्यमंत्री ममता बेनर्जी और टीएमसी सुप्रीमो तेमना द्वारा निवेदन आपवामां आव्युं हतुं के यूपीए जेवु हवे कंई ज रह्युं नथी। जे निवेदन आपवामां आव्युं त्यारथी लईने अत्यार सुधी राजकारण क्यां गरमायेलुं होय तो स्पष्टपणे जोवा मळी रह्युं छे। एक बाजु जे रीते यूपीए ने लईने जे निवेदन सामे आव्युं, जे रीते शरद पवार साथे मुलाकात पण करवामां आवी महाराष्ट्रमां, त्यारे जे रीते कपिल सिब्बल द्वारा पण कहेवामां आव्युं हतुं के कांग्रेस वगरनुं यूपीए ए आत्मा वगरनुं शरीर छे, अने यूपीए ने लईने आ प्रकारनुं निवेदन केम आपवामां आव्युं सौथी पहेला तो ए सवाल यथावत जोवा मळी रह्यो छे। अने साथे एक सवाल ए पण छे के ज्यारे एम कहता ही है आपणे के ना अत्यारनी जे आ परिस्थिति छे तेमां हवे केवी परिस्थिति सामे आवशे। ज्यारे गुजरात कोंग्रेसनी वात करता है त्यारे गुजरात कोंग्रेसना जे प्रमुख पदे पण अत्यारे एक नामनी अटकळो जोवा मळी छे के हवे क्यूँ नाम आवशे, क्या नामने लईने अत्यारे तो मोहर लगाववामां आवशे, केवा प्रकारनी परिस्थिति सर्जाशे। सवाल घणा बधा छे, परंतु आ तमाम सवालोनी साथे एक ज अत्यारनी जे जवाब जोवा मळी रह्यो छे ने ते नाम छे जगदीश ठाकोर। हजु सत्तावार जाहेरात तो नहीं करवामां आवी, परंतु तेनी साथे एक जे रीते जवाब पण ए सामे आवी रह्यो छे के क्यांक हवे केवा प्रकारनी परिस्थिति सर्जाशे। जगदीश ठाकोरनुं हजु सत्तावार जाहेरात नहीं करवामां आवी दिल्ली हाईकमांड द्वारा, परंतु तेनी साथे जगदीश ठाकोरनुं नाम हवे सामे आव्युं छे। कई रीते तेओ काम करशे, पड़कार कया कया रहेशे, तमाम मुद्दाओ पर आप चर्चा विचारणा करीशु। आ तमाम मुद्दाओ पर चर्चा विचारणा करवा माटे अमारी साथे पेनल पर उपस्थित छे आनंद भाई शुक्ला, के जो राजकीय विश्लेषक छे, अशोक भाई पंजाबी, के जो कांग्रेस ना नेता छे, ने साथे राजेश भाई ठाकर, के जो राजकीय विश्लेषक छे। जे आप त्रणनु सौथी पहेला तो स्वागत छे राजेश भाई। सौथी पहेलो प्रश्न है आपने, सौथी पहेला आपणे यूपीए ने लईने चर्चावेनी शरूआत करीशुं। यूपीए ने लईने पश्चिम बंगाळना जे मुख्यमंत्री મમતા બેનર્જીનું છે નિવેદન સામે આવ્યું છે કે યુપીએ જેવું હવે કંઈ રહ્યું નથી, જેઓ કંઈ કરતા નથી, માત્ર ને માત્ર વિદેશમાં જ રહે છે, તે હવે કેવી રીતે યુપીએ ચલાવશે, તેને લઈને સવાલ તેમણે ઊભો કર્યો હતો। કઈ રીતે જોઈ રહ્યા છો સૌથી પહેલા તો આ નિવેદન? આ નિવેદનમાં સૌથી પહેલા તો મમતા બેનર્જીનું પશ્ચિમ બંગાળમાંથી બહાર નીકળવા માટેની એક રાજકીય મહત્વાકાંક્ષા છે। એ પોતાને જે રીતે એમણે પશ્ચિમ બંગાળની અંદર નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને પરાસ્ત કરી એના પછી પોતાનું કદ એ દેશની અંદર મોટું કરવા માટે પ્રયત્નશીલ છે, અને એના ભાગરૂપે એમણે કોંગ્રેસને બાજુમાં મૂકીને જ જે મોરચો છે એ મોરચો જ એમને સ્વીકારી શકે। કારણ કે આપણે જોયું છે પશ્ચિમ બંગાળની અંદર ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ આ બે આમને સામે હતા। ત્રિપુરાની ચૂંટણી વખતે બી મમતા બેનર્જીનું કહેવું એવું છે કે એમણે રાહુલ ગાંધીનો સંપર્ક કરીને એમ કીધું હતું કે સાથે ચૂંટણી લડીએ, પણ એ શક્ય નહોતું થયું। એટલે મમતા બેનર્જીએ જે નિવેદન કર્યું છે એ કોંગ્રેસ સિવાયનો એક મોરચો રચવાની દિશામાં એક જે એક્સરસાઇઝ ચાલી રહી છે એ એક્સરસાઇઝના ભાગરૂપે હું એને જોઉં। પણ બીજી દ્રષ્ટિએ જોઈએ તો મમતા બેનર્જીએ વડાપ્રધાન થવાનું સપનું જોતા હોય તો પશ્ચિમ બંગાળની બહાર મમતા બેનર્જી ક્યાં અને કેટલા છે એ પણ સૌથી પહેલા વિચારવું પડે। એટલે ડિપેન્ડન્ટ પ્રાઇમ મિનિસ્ટર થાય, કારણ કે પશ્ચિમ બંગાળની બહાર એમને નીકળવું હોય તો કોઈક ને કોઈક પ્રાદેશિક પક્ષોની સાથે એમને ગઠજોડ કરવી પડે, અને એના માટે તો એક પ્રયત્ન કરી રહ્યા છે। જે કોંગ્રેસ તરફથી વાત કહેવામાં આવી કે કોંગ્રેસ વગરનો કોઈ જો મોરચો છે તો એ સંભવ નથી, તે એટલા માટે છે કે તમે કાશ્મીરથી લઈને કન્યાકુમારી ને ગુજરાતથી લઈને આસામ સુધી જુઓ તો ભારતીય જનતા પાર્ટી સિવાય આ એક જ બીજો એવો રાષ્ટ્રીય પક્ષ છે કે જેની સંગઠન અને જેનો વોટશેર અને જેની હાજરી એ આખા દેશની અંદર હોય। એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સિવાય રજિસ્ટર રાષ્ટ્રીય પક્ષો ગણાય છે, પણ તમે એને જુઓ કે સાચા અર્થમાં જો બે રાષ્ટ્રીય પક્ષો હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ છે। એટલે કોંગ્રેસ સિવાયનું કોઈ કે જે રીતે તમે કહ્યું કે મોદી અને શાહની જે જોડીને અત્યારે તો ક્યાંક તોડવાની એક શરૂઆત કરી હતી પશ્ચિમ બંગાળમાં, ક્યાંક 2024ને અત્યારે તો જે ધ્યાનમાં રાખીને આ તમામ પ્રકારના નિવેદન અને રાજકારણ જોવાતું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે હજુ પણ 4 વર્ષ બાકી છે। ચોક્કસ ચોક્કસ, એટલે એમની જે સ્ટ્રેટેજી છે મેં જે કીધું પશ્ચિમ બંગાળથી બહાર નીકળવાની એ 2024ના અનુસંધાને જ છે। એટલે આ જે સમય રહ્યો છે સમયની અંદર આ બધી કસરત કરીને પોતાનું નામ મોટું કરવું એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે,
એ એમની રાજકીય મહત્વાકાંક્ષા પ્રમાણે એને આપણે કશું એને ખોટું જોતા નથી, પણ એમનું જે આ સ્ટેટમેન્ટ છે ને, સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કરતા આપણને એવું ખબર પડે કે કોંગ્રેસને બાજુમાં મૂકીને બીજો મોરચો રચવા જઈ રહ્યા છે. ચૂંટણીના પરિણામ પછી જે કોંગ્રેસની સાથે એમને રહેવું હોય, કોંગ્રેસનો બહારથી ટેકો લેવો, એ બધી પાછળની એક્સરસાઇઝ છે. પણ મેં જે કીધું એમ કે કોઈ પણ દાખલા તરીકે ઇન્દિરા ગાંધીની સામે જે મોરચો બન્યો હતો, તે મોરચાની અંદર પણ જે વખતની ભારતીય જનતા પાર્ટી છે એને સાથે લીધા વગર કોઈ બીજા પ્રાદેશિક પક્ષો ના થઈ શકે. કારણ કે જો અખિલેશ યાદવ વિચારે કે મારે વડાપ્રધાન થવું છે, તો ઉત્તર પ્રદેશની બહાર અખિલેશ યાદવ ક્યાં છે? એટલે તમે પશ્ચિમ બંગાળનો ચહેરો ખરા, પણ દેશનો ચહેરો નથી. એટલે તમે તમામ સ્ટેટની અંદર પણ સ્વીકાર્ય બની જાઓ એક જીતના કારણે. આ ભૂલ અરવિંદ કેજરીવાલે કરી હતી, દિલ્હીમાં નવી નવી સત્તા મળી અને સીધા વડાપ્રધાનની સામે વારાણસીમાં જઈને ચૂંટણી લડ્યા, અને પછી જે પરિસ્થિતિ થઈ એના પછી એ ચેતી ગયા અને અમને એમની બાઉન્ડ્રી ખબર પડી ગઈ, ભાઈ આપણે ઉતાવળ કરી ગયા છે, આપણી મર્યાદા આટલી જ છે. પણ મમતા બેનર્જીને પ્રશાંત કિશોરની એક સ્ટ્રેટેજીથી એ કામ કરી રહ્યા છે, અને એના ભાગરૂપે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકોને મળી અને એક મોરચો બને એવો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી એક સ્ટ્રેટેજી એવી પણ છે, બીજી એક નાની વાત કરતો, બીજી એક સ્ટ્રેટેજી એવી પણ છે જે ચહેરા વર્સિસ ચહેરો થઈ જાય છે, કે મોદી વર્સિસ રાહુલ, એના બદલે અલગ અલગ રીજનની અંદર અલગ અલગ પ્રધાનમંત્રી. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં ચલાવવામાં આવે તો અખિલેશ બનશે પ્રધાનમંત્રી, કાં તો શરદ પવારનું નામ મહારાષ્ટ્રમાં ચલાવવામાં આવે, તો જે પેલું ચહેરા વર્સિસ ચહેરો થતો હોય છે એને ક્યાંક ને ક્યાંક માઇનસ કરી શકાય એવી પણ થોડી સ્ટ્રેટેજી હોય એવું લાગે. રાજેશભાઈ, ટૂંકમાં એક બીજો એક પ્રશ્ન આપને. પ્રશાંત કિશોર અને મમતા બેનર્જી બંનેના નિવેદન સામે આવ્યા. પ્રશાંત કિશોરે એમ કહ્યું કે 10 વર્ષમાં 90% ચૂંટણીમાં કોંગ્રેસની કરારી હાર જોવા મળી છે. બંને અત્યારે હાલ તો એક જ ટાર્ગેટ લઈને બેઠા છે કે ગમે તેમ કરીને ક્યાંક અત્યારે હાલ તો કોંગ્રેસને ટાર્ગેટ કરવામાં આવે અને અમે ક્યાંક રાષ્ટ્રીય પક્ષ બની જઈએ તેમ. એટલે વિપક્ષમાં એમને જગ્યા શોધવી હોય તો જે મુખ્ય વિપક્ષ છે અત્યારે સંસદનો એને ટાર્ગેટ કરવો પડે. પ્રશાંત કિશોરે આપેલા રાહુલ ગાંધીની સાથે પણ મિટિંગો કરી અને એ પ્રયત્ન કર્યો હતો, પણ એ પ્રયત્ન ક્યાંક ને ક્યાંક સક્સેસ નહીં ગયો. પ્રશાંત કિશોર એક વખત કોંગ્રેસમાં જોડાશે એવી અટકળો પણ બહુ જોર પકડ્યું હતું, પણ એ કોઈ કામ. અને પ્રશાંત કિશોર છે ને એ પ્રોફેશનલ વ્યક્તિ, જો એને પોલિટિકલ વ્યક્તિ તરીકે જોતો નથી. એમનું કામ છે એ આઉટસોર્સિંગ પાર્ટીઓને મદદ કરવાનું કામ છે. એટલે અત્યારે એમને જે બ્રીફકેસ છે એ મમતા બેનર્જીની હાથમાં પકડી છે, એટલે એ પ્રમાણેની સ્ટ્રેટેજી એ ગોઠવી રહ્યા છે. એક બાજુ યુપીએ હવે કંઈ રહ્યું નથી, એ પ્રકારનું જે નિવેદન મમતા બેનર્જીનું જે સામે આવ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? મમતા બેનર્જીનું નિવેદન જે લક્ષ્યાંક મૂકીને કરવામાં આવ્યો છે એ બાબતમાં બહુ સરસ રીતે રાજેશભાઈ તો ખુલાસો કર્યો છે. પણ આપને એક વસ્તુ કહી દઉં કે મમતા બેનર્જી જે છે એ તીરથી બે શિકાર કરવા માંગે છે. યુપીએની સામે વાત કરીને એ ખરેખર તો કેન્દ્રની અંદર વડાપ્રધાનને ખુશ કરવા માંગે છે. એની પાછળ બીજો કોઈ લક્ષ્ય હોઈ નહીં શકે, કારણ કે પોતે સમજે છે ને પોતે જાણે છે. અને જેને મળવા લગભગ કલાક સુધી મુંબઈમાં શરદ પવારજી સાથે જે એમની મિટિંગ થઈ, એ શરદ પવારજીએ લગભગ મહિના પહેલા વાત કરી હતી કે ભાઈ વિરોધ પક્ષની એકતા જો તમે ઊભી કરવા માંગતા હો તો વિરોધ પક્ષોમાં કોંગ્રેસને બાદ કરીને વિરોધ પક્ષની એકતા થઈ શકે નહીં કે વિરોધ પક્ષ સબળ બની શકે નહીં. કારણ કે એ સમય પર એમને પણ ખુલાસો કર્યો હતો કે એકમાત્ર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે કે જે હિન્દુસ્તાનના તમામ રાજ્યોમાં છે. ગઈ ચૂંટણીની અંદર પણ લોકસભાની ચૂંટણીમાં પણ 11 કરોડ વોટ મેળવ્યા હતા. એટલે એમને એક બાજુ મૂકીને જો તમે વિરોધ પક્ષની એકતા કરવાનો એક છલાવો છે, એક ભ્રમ છે. અને એમ કહી શકીએ છીએ કે હકીકતમાં વિરોધ પક્ષોની એકતામાં ફાચર મારવાનું જ એક કામ છે વિરોધ પક્ષની એકતાનું નામ લઈને. હવે યુપીએ ની જ્યાં સુધી વાત છે તો યુપીએ સરકારમાં પોતે મમતા બેનર્જીની પાર્ટી હતી. જ્યારે આ સરકાર બની બે વાર ત્યારે એ યુપીએ ની એક પાર્ટ ને પર્સન હતી જ. અને અત્યારે પણ તમે જુઓ કે રાજ્યસભામાં જે વાત થઈ, અત્યારે જે લગભગ 11 સાંસદોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા એની અંદર પણ યુપીએ ના લોકો છે બધા. ટીએમસી છે, કોંગ્રેસ છે, સપા છે, બધા લોકો એની સાથે છે. અને અત્યારે પણ કેન્દ્ર સરકારની જોર હુકમી સામે વિરોધ કરી રહ્યા છે. એટલે યુપીએ એ નથી એવી વાત કરીને મમતા બેનર્જી પોતાની જાતને જે છે છેતરી રહ્યા છે, પોતે જાણે છે. હવે પ્રશાંત કિશોરનો જ્યાં સુધી સવાલ છે તો પ્રશાંત કિશોર પણ એક વિશ્વસનીય વ્યક્તિ છે જ નહીં. કારણ કે બિહારની અંદર નીતીશ કુમાર સાથે રહ્યા હતા અને નીતીશ કુમારે તો ખુશ થઈને એમને તો પોતાની જેડીયુમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને નેશનલ એમ્બેસેડર તરીકે એમને મોકલી દીધા હતા. હવે એ જ નીતીશ કુમારને છોડીને બહાર આવી ગયા, હવે મમતા સાથે લાગ્યા છે.
હવે મમતા બેનર્જી સાથે લાગ્યા છે તો મહિના પહેલા ગોવામાં ગોવાની અંદર પણ એમનું એક નિવેદન હતું, આપને ખ્યાલ હશે, કે ભારતીય જનતા પાર્ટી તો એટલી મજબૂત થઈ ગઈ છે ને એટલો સંગઠન એટલો મજબૂત છે કે 20-30 વર્ષ સુધી એ જ રાજ કરશે, તો શા માટે મમતાની વાત કરી રહ્યા છે, શા માટે મમતાની સાથે છે? એટલે વાત સાચી છે રાજેશભાઈની કે ટોટલ પ્રોફેશનલ નહીં, પણ મને લાગે છે કે અસ્થિર માનસિકતા ધરાવતા એક પ્રોફેશનલ વ્યક્તિ છે કે જે ક્યારે શું બોલે એ કહી શકાય નહીં. દાખલા તરીકે મમતા શું બોલે એ પણ કહી શકાય નહીં. એટલે યુપીએ તો છે, કારણે લઈને પ્રમુખ પદને લઈને પણ સવાલ ઉભા કર્યા છે રાહુલ ગાંધી, એટલે કે ગાંધી પરિવારને લઈને પણ તેમણે સવાલ ઉભા કર્યા છે કે વિપક્ષનું નેતૃત્વ કોઈ પણ એક વ્યક્તિનો અધિકાર નથી. એ સાચી વાત છે, યુપીએ નો કોણ નેતૃત્વ કરશે બધા ભેગા થઈને નક્કી કરી શકશે, એકાધિકાર નથી. અત્યારે યુપીએ ની ચેરપર્સન માનનીય શ્રીમતી સોનિયા ગાંધી છે, અને સોનિયા ગાંધી સરસ રીતે છેલ્લા કેટલા વર્ષોથી એનું નેતૃત્વ કરી રહી છે. એમના નેતૃત્વમાં 2004 યુપીની સરકાર બની, એમના નેતૃત્વમાં 2009 અંદર યુપીની સરકાર બની, અને અત્યારે પણ એમની નેતૃત્વની અંદર એ છે. લગભગ 18 વધુ પક્ષો, નાના મોટા પક્ષો અત્યારે સાથે કામ કરી રહ્યા છે. હવે મમતાજી જો આગળ વધવું હોય તો પોતાની તાકાત વધારે. મને કહો કે બંગાળથી બહાર ક્યાં છે અત્યારે જેની સાથે એ ગોવાની અંદર પોતે ગઠબંધન બનાવવા માંગતા હતા, એ ભાઈ તો અત્યારે કોંગ્રેસમાં આવી ગયા છે. ગેસુદ્દીન શેખની વાત કરીએ, જે રીતે ગુજરાતમાં પણ તેમણે એમ કહ્યું હતું કે અત્યારે હાલ મોંઘવારીનો મુદ્દો, ઘણા બધા એવા મુદ્દા છે કે જે અત્યારે નેતૃત્વ મજબૂત કરે એ પણ જરૂરી છે. જયારે કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે પણ જે પૂંછમાં જે રીતે જમ્મુ કાશ્મીરમાં એક નિવેદન આપ્યું હતું, જમ્મુ કાશ્મીરના પૂંછમાં એક રેલીને સંબોધન કર્યું હતું, તેમાં 2024 300 સુધી અમે પહોંચીશું તે અત્યારે તો લાગતું નથી, એટલે કે ક્યાંક હજુ પણ નેતૃત્વને લઈને સવાલ ઉભા થઈ રહ્યા હોય તો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આમાં તો એ તો છે, આપ જાણો છો, આખો દેશ જાણે છે કે અમુક મુદ્દા ઉપર મતભેદ છે જ, અને મતભેદ જે છે પોતાની મેળે સમ પ્રમાણે દૂર થઈ જવાના છે. આજે 23 લોકો જે વાત કરી છે એ પ્રમાણે તો સોનિયા ગાંધીજી પ્રમુખના આખું આખું જે ચૂંટણી છે એનું એનું જાહેર કાર્યક્રમ પણ આપી દીધું છે. આવતા વર્ષે માર્ચ કે એપ્રિલની અંદર નવો પ્રમુખ ચૂંટાઈ નહીં આવશે. અત્યારે સભ્ય સંખ્યા ચાલી રહી છે, પછી જિલ્લા પ્રમુખો ચૂંટાવશે, પછી પ્રદેશ આવશે, બધે પછી ઓલ ઇન્ડિયા પ્રમુખની ચૂંટણી આવી જશે. હવે ગ્યાસુદ્દીન જે બોલે છે એ એમની વ્યક્તિગત વાત છે, ગ્યાસુદ્દીન જે છે એવી ઓફિશિયલી કોંગ્રેસના પ્રવક્તા નથી. ઓકે આનંદભાઈ, કોંગ્રેસને લઈને ઘણા બધા જે સવાલ પહેલેથી ઉત્પન્ન થતા હતા અને આ વખતે ફરી એકવાર પ્રશાંત કિશોર હોય કે પછી મમતા બેનર્જી હોય તેના લઈને જે સવાલ ઉભા થઈ રહ્યા છે, સૌથી પહેલા તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જો બે પ્રકારની લડાઈઓ ચાલે છે, એક કોંગ્રેસની અંદર લડાઈ ચાલે છે, બીજી લડાઈ કોંગ્રેસમાંથી જે લોકો 2000 ના વર્ષની આસપાસ છૂટા પડ્યા હતા એ લોકોની એક લડાઈ છે કોંગ્રેસના નેતૃત્વ સામેની લડાઈ. તમે આ વખતે જુઓ કે મમતા બેનર્જી દિલ્હી ગયા તો આ વખતે સોનિયા ગાંધીને મળ્યા નથી, અને એમણે કહ્યું કે કોઈ બંધારણીય રીતે આવું જરૂરી નથી કે મારે દર વખતે દિલ્હી આવવું અને સોનિયા ગાંધીને મળવું. એટલે મમતા બેનર્જી એક પછી એક જે ગાંધી પરિવાર છે જેનું કોંગ્રેસ ઉપર વર્ચસ્વ છે અને વિપક્ષના નેતૃત્વ ઉપર અત્યાર સુધી જેમનું વર્ચસ્વ છે એ ગાંધી ફેમિલીને પડકારી રહ્યા છે. એમણે સોનિયા ગાંધીને આ રીતે નિશાને લીધા, ત્યાર પછી તમે જુઓ તો રાહુલ ગાંધીને આડકતરી રીતે નિવેદન આપ્યું, પછી એમણે કહ્યું કે યુપીએ અસ્તિત્વમાં જ નથી. એટલે કોંગ્રેસની અંદર જે G23 છે એ ગાંધી ફેમિલી સામે એક નેતૃત્વને લઈને લડાઈ ચલાવે છે. બીજી બાજુ જે વિપક્ષ જે છે કે જેને બીજેપીની સામે ભેગા થવાનું છે એ વિપક્ષની અંદર એક લડાઈ ચાલે છે, નેતૃત્વની લડાઈની અંદર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી તો હવે મને લાગે છે વિપક્ષનું નેતૃત્વ નહીં કરે, વડાપ્રધાનનો ફેસ બનાવવો હશે કોંગ્રેસની અંદરથી તો રાહુલ ગાંધી હશે અથવા તો પ્રિયંકા ગાંધી હશે. આવા સંજોગોની અંદર મમતા બેનર્જી કે જેમનું રાજકીય જીવન એ 45 વધારે વર્ષનું છે, જે 2 ટર્મથી 3 ટર્મથી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા છે, તો એ નિશ્ચિતપણે પીએમ પદના ફેસ તરીકે વિપક્ષના નેતૃત્વ માટે પોતાની દાવેદારી કરવાના છે. બીજી મહત્વની વસ્તુ એ કહી છે કે
10 વર્ષની અંદર એ કોંગ્રેસ હારી છે એટલે એનો સીધો મતલબ છે કે કોંગ્રેસમાં છેલ્લા 10 વર્ષથી રાહુલ ગાંધીનું જે નેતૃત્વ છે સીધું અથવા તો આડકતરું એ નેતૃત્વ ફેલ છે તો આવા સંજોગોની અંદર જો વિપક્ષને પીએમ મોદીનો મુકાબલો કરવો હશે ભાજપનો મુકાબલો કરવો હશે તો એવા સંજોગોની અંદર વિપક્ષના નેતૃત્વને બદલવું પડશે એમણે એક મહત્વનું નિવેદન એ પણ કર્યું છે કે વિપક્ષની અંદર કોંગ્રેસની ભૂમિકા મહત્વની રહેશે પ્રશાંત કિશોરે આ પણ એક નિવેદન કર્યું છે પણ સવાલ અહીંયા એ છે કે શું શક્યતાઓ છે પરંતુ તેની સાથે આખું માખું નવું રચાય તે પણ જરૂરી છે ને બિલકુલ જરૂરી છે અને જરૂરી એટલા માટે છે કે એ મહેસૂસ થાય વિપક્ષને અને લોકોને કે કોંગ્રેસ એ કોઈ પ્રાઇવેટ લિમિટેડ પાર્ટી નથી કોંગ્રેસ એ લોકતાંત્રિક રીતે ચાલતી લોકો માટે કામ કરતી પહેલા જેવી રીતે કામ કરતી હતી એવી રીતે જ આગળ પણ કામ કરનારી પાર્ટી છે અને આ બતાવવા માટે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી પક્ષના પ્રમુખની વાત આવે છે અને જે આટલો અવઢવ ચાલી છે એ અવઢવની પાછળનું કારણ પણ આ જ છે પણ સવાલ અહીંયા એ જ છે કે શું કોંગ્રેસ વિપક્ષમાં રહી અને વિપક્ષનો જે મોરચો બનશે એ મોરચાની અંદર કોઈ અન્યના નેતૃત્વમાં રહેશે સવાલ એ છે કે 50 જેટલી બેઠકો લોકસભાની કોંગ્રેસ પાસે છે અને લોકસભાની બેઠક છે તો બની શકે કે આ પ્રકારની પ્રાદેશિક જે નેતાગીરી છે ચેલેન્જ કરે કારણ કે જયારે યુપીએ 1 બન્યું ત્યારે 165-164 બેઠકો કોંગ્રેસ પાસે હતી અત્યારે 55 ઉપર આવી ગઈ છે એટલે નિશ્ચિતપણે એના નેતૃત્વને પડકાર ઉભા થવાના છે અને આના માટે કોંગ્રેસે પણ તૈયાર થવું પડશે બિલકુલ રાજેશભાઈ વાત કરીએ ગુજરાત કોંગ્રેસની ગુજરાત કોંગ્રેસને ક્યાંક હવે નવા પ્રમુખ મળી શકે તેવી સંભાવનાઓ છે નામ નક્કી જ છે હજુ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી જગદીશ ઠાકોરની અને સુખરામ રાઠવા કે જેઓ વિપક્ષના નેતા તરીકે રહેશે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને કારણે કે એક યુવા નેતા એક જરૂરી હતા અને સાથે એક નવું નામ પણ જરૂરી હતું કોંગ્રેસને તેવું પણ લાગી રહ્યું છે એટલે સત્તાવાર જાહેરાત નથી થઈ એટલે આપણે એવું માનીને ચાલીએ કે જે સૂત્રો તરફથી આપણને માહિતી છે એ જ કદાચ આવતીકાલે જાહેરાત થાય બની શકે પંજાબ જેવું પણ છેલ્લા ટાઈમ સમય થાય પણ આપણે અત્યારે જો એવું માનીને ચાલીએ કે જગદીશભાઈ ઠાકોરને પ્રમુખ તરીકે મૂકવાના છે તેની પાછળનો દ્રષ્ટિકોણ પાર્ટીનો એ હોઈ શકે કે 116% વોટ બેંક છે એનું એ પ્રતિનિધિત્વ કરે છે ઠાકોર સમાજ અને જે ઓબીસી છે એટલે કે કોળી પટેલ હોય કે ક્ષત્રિય હોય કે આદિવાસી આદિવાસીમાં રાઠવાને લઈને આદિવાસી વોટ બેંકને પ્રતિનિધિત્વ આપે છે એટલે જે પેલું ખોડલધામ ને ઉમિયાધામનું એક જે બ્લેકમેલિંગ ચાલતું હતું કે પટેલ પ્રધાનમંત્રી જોઈએ એની સામે તમે જુઓ કે જાતિવાદી રાજકારણ હવે ગુજરાતમાં ફરી વખત બેઠું થઈ રહ્યું છે અને એટલા જ માટે કોંગ્રેસ એની જે મૂળભૂત વોટ બેંક છે કારણ કે એમણે અજમાઈને જોઈ લીધું કે ભાઈ અર્બન સેમી અર્બન વિસ્તાર અને પટેલ બ્રાહ્મણ ને વાણિયાઓના મત હજી કોંગ્રેસ તરફ વળતા નથી તો તમારે તમારી જે ઓરિજિનલ વોટ બેંક છે તમારું જે ઓરિજિનલ હોમગ્રાઉન્ડ છે એ હોમગ્રાઉન્ડ ઉપર પાછું ફરવું પડે આ એક સ્ટ્રેટેજી આમાં હોઈ શકે બીજી વસ્તુ એ છે જગદીશભાઈના નામ સાથે કે ભરતસિંહના પણ વિશ્વસનીય છે અને એટલા જ માટે અમિત ચાવડા જે છે એ પણ ભરતસિંહના વિશ્વસનીય હતા એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમુખ પદ છે એ પ્રમુખ પદ ભરતસિંહ અને જે ઓબીસી લોકોના આગેવાનો છે એના કારણે જગદીશભાઈની પાસે જઈ શકે
ત્રીજી વસ્તુ જગદીશભાઈ અનુભવી, પડકારો તો પાર્ટી પાસે સામે છે જ, જગદીશભાઈ જાણતા જ હોય, અશોકભાઈ બેઠા છે, અશોકભાઈ ને ખબર છે કે 25 વર્ષથી શાસનથી દૂર છે ગુજરાતની અંદર, સૌથી મોટો પડકાર એ છે લોકોની અંદર. તમે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બેની વચ્ચે 8.5% મતમાં ડિફરન્સ છે, 41% વોટ 2017ની ચૂંટણીમાં હજી પણ કોંગ્રેસને મળ્યો છે, એટલે જેને આપણે કોંગ્રેસને નબળી અશક્ત અને સંગઠન તૂટી ગયેલી ગણીએ છે, એની પાસે પણ હજી કમિટેડ જે વોટ છે એ મોટી સંખ્યામાં એમની પાસે છે. હવે જે ડિફરન્સ રહ્યો છે વોટનો, એ ડિફરન્સ એક તો પાર્ટી પાસે પાછો લાવો, બીજું જે પાર્ટી લડતી નથી દેખાતી, સડક ઉપર નથી દેખાતી, એ જે પરસેપ્શન છે એ પરસેપ્શનને તોડવું, અને એમાં જગદીશભાઈ કામ આવી શકે, કારણ કે એક જમીનથી જોડાયેલો માણસ છે, એકદમ સામાન્ય પ્રકારનો, ફૂટપાથ ઉપર બેસી જઈને કાર્યકર્તા સાથે વાત કરે એવો સરળ સ્વભાવનો માણસ છે, ફાયર બ્રાન્ડ છે, એમની જે વક્તૃત્વ શૈલી છે એ પણ થોડી એગ્રેસિવ છે, અને એના કારણે એ સંગઠનની અંદર જો જીવ પૂરી શકે, કારણ કે ખાલી પ્રમુખ બદલાવાથી બહુ ફરક નથી પડતો, આખે આખું જે સંગઠન છે એની અંદર જો માળખાકીય ફેરફાર થાય અને એને જો ઉર્જાવાન બનાવી શકાય, જો ડિસેમ્બર મહિનામાં સમય બહુ જ ઓછો છે પણ એ ઓછા સમયની અંદર પણ પાર્ટી લડતી દેખાય, લોકોને એમ લાગે કે ના વિપક્ષ છે ગુજરાતની અંદર, તો આજે મેં કીધો કે 8% જે ડિફરન્સ છે એ ડિફરન્સને ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે, અને એટલા માટે એમણે ઓબીસી અને આદિવાસી આ બંનેના કોમ્બિનેશનની અંદર નેતૃત્વ આપવાની વાત કરી છે. પણ જગદીશભાઈના આયા પછી જે સિનિયર નેતાઓ છે 5 કે 6 જેમને બાજુમાં મૂકીને હવે જગદીશભાઈ આવે છે, આ જે 6 સિનિયર નેતાઓ પાર્ટીની અંદરથી જ્યારે એમને કઈ રીતનો સપોર્ટ કરે છે, કઈ રીતનું પીઠબળ મળે છે, એ બધું પણ જોવાનું રહેશે. આનંદભાઈ, યુવા પ્રમુખની એક જરૂર હતી, હાર્દિક પટેલ ક્યાંક નામ ચર્ચાતું હતું, માત્ર હાર્દિક પટેલ નહીં, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને છેલ્લે દીપક બાબરિયા પણ નામ એક ઘણું બધું ચર્ચામાં જોવા મળ્યું હતું છેલ્લા 2 દિવસથી, અને સાથે જે એક નવું નામ નહીં પરંતુ જે કેટલાક સમયથી ચર્ચામાં હતું કે ના જગદીશ ઠાકોરને જ ક્યાંક કોંગ્રેસના પ્રમુખ બનાવાશે ગુજરાતના, કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એ જે નવો માળખાકીય ફેરફાર જે ગુજરાતને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જોવા મળ્યો અને તે પ્રમાણેનો આખો નવો ફેરફાર કરવામાં આવશે, તો શું તેનાથી કોંગ્રેસને ફાયદો થશે કે શું? જો સૌથી પહેલા તો ગુજરાતની આ વખતની જે મત સમીકરણો છે અને જે પાર્ટીઓ અત્યારે ફંક્શન કરી રહી છે એને સમજવી બહુ જરૂરી છે. પાટીદાર વોટર એ બીજેપીના કોર વોટર ખરા, પરંતુ 2012 અને 2017થી એમનાથી દૂર થવાની શરૂઆત થઈ, અને જે પ્રકારે પાટીદાર મુખ્યમંત્રીને લાવવામાં આવ્યા છે એ પાટીદાર વોટનું પોલિટિક્સ જે છે એનું પ્રેશર બીજેપી ઉપર હતું એવું ઘણાનું માનવું છે. પરંતુ પાટીદાર વોટ છે એ બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે વહેંચાવાના છે, એટલે કોંગ્રેસ એ હાર્દિક પટેલને યુવા હોવા છતાં પણ પ્રમુખ પદે મૂકી અને કોઈ પણ પ્રકારનું રિસ્ક લઈ અને પોતાની જે કોર વોટ બેંક છે, જે આદિવાસી છે અથવા તો ઓબીસી વોટ બેંક છે, એને ખસવા દેવા માંગતી નથી અથવા તો એને દૂર થવા દેવા માંગતી નથી. બીજું એક મહત્વનું પરિબળ છે AIMIM, કે જેના મુસ્લિમ વોટ જે કોંગ્રેસ પાસે જતા હતા એ મુસ્લિમ વોટ હવે AIMIM ઘણા મોટા પ્રમાણમાં ખેંચે એ પ્રકારની માહોલ ગુજરાતની અંદર ઉભો થઈ રહ્યો છે, એટલે એની કાઉન્ટર સ્ટ્રેટેજી તરીકે એમણે અત્યારે જે 2 નામો ચર્ચામાં દેખાઈ રહ્યા છે એની અંદર ઠાકોર અને ઉત્તર ગુજરાત નો જે પટ્ટો છે એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું કોશિશ કરી છે, એનો ફાયદો એમને મધ્ય ગુજરાતમાં પણ મળશે. આ સિવાય પાવી જેતપુર અને જે આદિવાસી પટ્ટો છે, આદિવાસી પટ્ટાની અંદર ફરી પાછા વોટ ગેઇન કરવા માટેની એક સ્ટ્રેટેજી એ કોંગ્રેસ અત્યારે ફરીથી પુનર્જીવિત કરી રહી છે, કારણ કે બીજેપીનું સૌથી વધારે કોન્સન્ટ્રેશન એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર છે. તો એ કાઉન્ટર સ્ટ્રેટેજી તરીકે આ અત્યારે 2 નામો અત્યારે ઉછળતા હોય એવું દેખાય છે, અને રાજકારણની અંદર યુવા હોય કે વધારે ઉંમર વાળો હોય એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે મત સમીકરણ કોણ સાધી આપે છે અને કોના મત સમીકરણોથી પાર્ટીને જીત મળવાની શક્યતાઓ વધે છે એના ઉપર નેતાગીરી અને માળખાની પસંદગી થતી હોય છે.
અશોકભાઈ અને મને લાગે છે કોંગ્રેસ પણ આ જ રીતે આગળ વધી ગઈ છે. જી અશોકભાઈ, છેલ્લો પ્રશ્ન આપને. બે બે પ્રશ્ન. સૌથી પહેલા તો આપ જે પહેલો પ્રશ્ન છે કે કોંગ્રેસનું જે પ્રભુત્વ ક્યાંક તૂટી રહ્યું હોય તેના લઈને સવાલ ઉભા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ટૂંકમાં કહેજો એની ઉપર. કોંગ્રેસનું પ્રભુત્વ તૂટી રહ્યો નથી. કોણ કહે છે તૂટી રહ્યો છે? પ્રભુત્વ એટલે શું? પ્રભુત્વના બે પાસા હોય છે. એક તો તમારી સંગઠનાત્મક તાકાત ને સંગઠનાત્મક તમારું માળખું. આખા ગુજરાત ને આખા દેશ ની અંદર કોઈ પણ જિલ્લો એવો નથી કે જ્યાં પર કોંગ્રેસનું પોતાનું માળખું ન હોય કે પોતાનું સંગઠન ન હોય. તાલુકા સમિતિઓ છે, શહેર સમિતિઓ છે, બધું માળખું તો છે જ. અને બીજું છે એના કમિટેડ વોટ્સ. હવે કમિટેડ વોટ્સ કોંગ્રેસના ઓલરેડી કોંગ્રેસ પાસે છે, કોંગ્રેસ પાસેથી નથી ગયા. ગુજરાતમાં લગભગ 25 વર્ષથી કોંગ્રેસનું શાસન નથી, છતાં જોઈ શકો છો ગઈ ચૂંટણીની અંદર 41% વોટ કોંગ્રેસને મળ્યા હતા. 2017ની ચૂંટણી અંદર 1,23,00,000 વોટ મળ્યા છે કોંગ્રેસને. એટલે કોંગ્રેસને પ્રભુત્વ ઓછું થઈ રહ્યું છે. એ સતત પ્રચારનો એક મારો જ છે, બીજું કશું નથી. હું નથી માનતો કોંગ્રેસ પ્રભુત્વ ઓછું થયું છે. આજે આજે તમે જાઓ મોંઘવારી અને બેરોજગારી બાબતમાં તમે કોઈને પણ વાત કરો દેશ અમદાવાદમાં કે ગુજરાતમાં, બધા કેન્દ્ર સરકારને દોષી માની રહ્યા છે ગઈ ચૂંટણીમાં, પેટા ચૂંટણી. અશોકભાઈ, બીજો એક પ્રશ્ન આપને. ગુજરાત કોંગ્રેસમાં એક નવા મોટા ફેરફાર થઈ રહ્યા છે, જગદીશ ઠાકોરનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ પણ તેને? કારણ કે એક નવું માળખું રચવાની એક અત્યંત જરૂરી હોય ગુજરાતમાં તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે કોંગ્રેસની વાત થતી હોય અને 2022નું ઇલેક્શન પણ અત્યારે તો આવી રહ્યું છે ગુજરાતનું. ના, સંગઠનાત્મક ફેરફાર તો દરેક પોલિટિકલ પાર્ટીમાં થતા જ રહે છે અને કોંગ્રેસની અંદર પણ થતા રહે છે. 135 વર્ષ જૂની આ કોંગ્રેસ પાર્ટી છે અને ગુજરાતની અંદર તો કેટલા પ્રમુખો આવ્યા ને કેટલા પ્રમુખો ગયા. કોંગ્રેસ ચાલી રહી છે. આજે પણ જે છે પ્રમુખ અમારા જૂના પ્રમુખ છે એને રાજીનામું આપી દીધું છે, એની જગ્યા પર નવો પ્રમુખ આવશે. એટલે હું માનું છું કે ઘણા લોકો એવા છે કોંગ્રેસની અંદર ગુજરાતમાં. હા, હું સ્વીકારું છું આવા, તમારી સાચી છે કે ઝડપી ફેરફાર કરવાની જરૂર હતી, પણ અમુક મર્યાદાઓ થઈ જાય છે. પણ એનાથી કોઈ ફરક નથી પડતો. કોંગ્રેસની એક્ટિવિટી અને ક્રિયાશીલતા બિલકુલ ચાલુ જ છે. અત્યારે જનજાગરણ કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે, સભ્ય સંખ્યા વધી રહી છે. હવે જ્યાં સુધી કોને મૂકશે કોને નહીં મૂકશે, તો ગુજરાતમાં તો 8-10 એવા મિત્રો છે કે જે સિનિયર છે, જે અનુભવી છે, કોઈ પણ એમાં પ્રમુખ બની શકે એવી શક્તિ અને ક્ષમતા ધરાવનારા લોકો કોંગ્રેસ પાસે છે. હવે રઘુ શર્માજી પ્રભારી બનીને આવ્યા પછી એ બધાને મળ્યા છે, બધા સાથે જે મેં ચર્ચા કરી છે, અમારા સિનિયર આગેવાનો સાથે પણ વાત કરી છે. અને સિનિયર આગેવાનો તો હાઈકમાન્ડને કહી દીધું છે કે જે આપ નિશ્ચિત કરશો એનો અમારો ટેકો છે. અર્જુનભાઈ મોઢવાડેથી માંડીને ભરતભાઈ સોલંકી જેટલા અમારા સિનિયર આગેવાનો છે, સિદ્ધાર્થભાઈ પટેલ, બધા કહી દીધું છે કે અમે જે હાઈકમાન્ડ નક્કી કરશે સર માથા ઉપર ચડાવીને અમે કોંગ્રેસને મજબૂત કરીશું, 2022ની ચૂંટણી અમે જીતીશું. બિલકુલ. તો એક બાજુ જે રીતે કોંગ્રેસને લઈને ક્યાંક સવાલો તો ઉભા કરવામાં આવ્યા છે મમતા બેનર્જી દ્વારા યુપીએને લઈને, હવે કોંગ્રેસ કેવા પ્રકારની પરિસ્થિતિથી હવે આગળ વધશે, આક્ષેપ પ્રત્યાક્ષેપ કેટલા યથાવત રહેશે તે તો હવે જોવાનું જ રહ્યું. પરંતુ તેની સાથે ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જે એક નવું નામ અત્યારે તો જે સામે આવ્યું છે તે હવે કેવી રીતની કામગીરી કરશે તેને લઈને પણ સવાલ યથાવત છે. તેની સાથે રાજેશભાઈ, અશોકભાઈ અને આનંદભાઈ, આપ ત્રણનો આભાર મારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.